विद्यार्थी मित्रों ने ज्ञान भर नमस्कार। सर्वप्रथम अपने प्रार्थना स्थिति आपको विचली हाथ जोड़ेगा रेडी या कुंदे तुषार धवला या सुद्रवस्त्रांगुता या वीरावरदंडमन दितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशंकरं प्रभुति અને
you had a cold would lead you to the decision that it was better to take the car. Those માં વરસાદ પડે મિત્રો, તમારે તમારી ઓફિસે, તમારી સ્કૂલે, તમારા જે પણ ગંતવ્ય સ્થાન છે ત્યાં જવું છે, પણ તમને શરદી છે. હવે તમે વરસતા વરસાદમાં જાઓ તો શું પરિસ્થિતિ થાય? એટલે આપણે લોજિકલ તાર્કિક નિર્ણય લઈએ છીએ અને એ નિર્ણય શું આવે, બેટર ટુ ટેક ધ કાર. તમે કારને લઈ જાઓ, જેથી તમે ભીંજાવ નહીં અને તમારું સ્વાસ્થ્ય છે એ બગડે. That would be the rational decision based on the current circumstances. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ, પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને તમે લીધેલો આ તર્કબદ્ધ અથવા તર્કયુક્ત નિર્ણય છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. તમારા મગજનો જે ભાગ છે, તર્કયુક્ત બાબત છે, એ તર્કયુક્ત બાબત તમને લાગણીથી ભરેલા ન હોય એવા નિર્ણયો લેવામાં તમને મદદ કરે છે. To store, to retrieve information, તમારા મનની અંદર માહિતીને સંગ્રહિત કરવી, પછી એને જ્યારે જોઈ ત્યારે બહાર કાઢવી, and to order and calculate, હુકમ કરવો, ગણતરી કરવી, આ બધા મનના કામ છે, આપણા મગજના દિમાગના કામ છે. It is the counterpart to the emotions. અને લાગણીનો એ પ્રતિભાર છે, બીજો અડધો ભાગ છે. The good example of interaction, એટલે ક્રિયા અને પ્રતિક્રિયા, interaction એનો સારાંશ સમજો, કોઈ ઉદાહરણ હોય, between mind and emotion, મન અને લાગણી, આ બે વચ્ચેનો જે સારાંશ સારું ઉદાહરણ હોય ક્રિયા અને પ્રતિક્રિયાનું, તો ઇઝ એક્ઝામ નર્વસ, પરીક્ષાનો ભય, પરીક્ષાનો ભાવ. ઘણાને પરીક્ષા આવવાની હોય, યતાવ આવી જાય, ઘણાને પરીક્ષાના હાવથી અછબડા નીકળે, ઘણાની તબિયત બગડી જાય, માથું દુખવા માંડે. દેર આર સો મેની સિમ્પટમ્સ, સો મેની રીઝન્સ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતા છે એ તમે વાંચ્યું હોય એનું પુનરાવર્તન કરવા માટે તમને મદદરૂપ થાય. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, ધ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. તમે જે વાંચ્યું હોય, તમને ખબર છે કે મને આ વસ્તુ આવડે છે, મેં આ વાંચ્યું છે, આટલા આટલા પાઠ મને ખબર છે, આના પ્રશ્નનો જવાબ મને આવડે છે, પણ મુશ્કેલી ત્યારે મિત્રો શરૂ થાય છે ત્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, અને પછી તમને લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલીઓ શરૂ થાય છે અને તમારી જે કલ્પના શક્તિ છે યાદ કરવાની એ સંપૂર્ણપણે નિષ્ફળ જાય, તમને યાદ નથી આવતું. All of a sudden the carefully stored information is no longer available. એ કાંઈક એવું થાય કે તમે કાળજીપૂર્વક જે માહિતી તમારા મનની અંદર સંગ્રહિત કરી હોય એ માહિતી એ કાંઈક અદ્રશ્ય થઈ જાય, તમને યાદ ના આવે. Your emotions have buried the way to your inner information stores. તમારી લાગણી જે તમારા આંતરિક સંગ્રહિત કરેલા માહિતીના ભાગમાં એક ખાલીપણું બતાવે છે. Do you find yourself reacting in any of the following ways? તમે તમારી જાતને ક્યારે નીચેના માંથી કોઈ એકાદ બાબતમાં જોડાયેલો અનુભવ કર્યો છે? You find it difficult to concentrate on the things. કોઈ પણ વિષય, કોઈ પણ વસ્તુ ઉપર તમને એકાગ્ર થવામાં તકલીફ પડે છે. બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી યાદશક્તિ તમને વારે વારે દગો આપે છે, યાદ કરેલું ભૂલાઈ જાય.
यू हैव लॉट ऑफ डिफरेंट थिंग्स ऑन योर माइंड बट कैन नॉट ग्रास्प द क्लियर थॉट। તમારા મન ઉપર વિવિધ પ્રકારની કેટલીય માહિતી આવતી હોય, કેટલીય બાબતો હોય, પણ એમાંથી તમે કોઈ એક વસ્તુ સંગ્રહિત ગ્રહિત કરી શકતા નથી। યુ આર ઓફન અન્ડરસ્ટેન્ડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ। તમે અનિર્ણિત અવસ્થામાં રહ્યો છો અને આ તમારા માટે અસાધારણ સંજોગો છે। ઘણી વખત આપણે ટુ બી ઓર નોટ ટુ બી ની વચ્ચે મિત્રો અટવાઈ જાય છે। 12th પાસ કરો પછી તમને ઘણીવાર એવું થાય કે આ ફિલ્ડમાં જાઓ, આ ફિલ્ડમાં જાઓ, મિકેનિકલમાં જાઓ, એન્વાયરમેન્ટમાં જાઓ, ઈસીમાં જાઓ, આર્કિયોલોજીમાં જાઓ, માઇન્સમાં જાઓ કે વેધરમાં જાઓ। દેર આર સો મેની બ્રાન્ચીસ ઇન એન્જિનિયરિંગ નાવાડેઝ ફ્રેન્ડ્સ, લોટ ઓફ બ્રાન્ચીસ એન્ડ ધ સ્કાય ઇઝ ધ લિમિટ। And there are so many scope and chances for the better progress in engineering field. But real thing is to choose the right choice. આપણે કોઈનું અનુકરણ ન કરીએ મિત્રો। આપણા હૃદયની અંદર જે ખરેખર તમે બનવા ઈચ્છતા હો, જેમાં તમારું મન છે સ્થિર થાય, તમારો જે ભણવાથી તમારો અંતરાત્મા ખીલે અને અંદરથી જવાબ આવે ને એ અભ્યાસક્રમ પસંદ કરાય। હું કહું કે તમે એન્વાયરમેન્ટમાં જાઓ, આ ફિલ્ડમાં તક સારી છે, તો એ તમે માનો એ બરાબર છે, પણ તમને રસ્તો હોવો જોઈએ ને તો તમે એમાં ખીલી શકો। એટલે ઘણી વખત એવું બને છે કે આપણે દેખાદેખીમાં ફિલ્ડ પસંદ કરીએ છીએ। એવું નહીં કરવાનું મિત્રો, ગર્લ્સ હોય કે બોયઝ હોય, there are so many chances and so many fields. એવા કેટલાય ક્ષેત્રો છે મિત્રો, કઈ એક વસ્તુ ન મળે એટલે જિંદગી નથી હારી જતા, બરાબર। સચિન તેંડુલકર 8મામાં ફેલ હતો મિત્રો, અને એને 12th ની પરીક્ષા પાસ કરેલી છે આઇસોલેટેડ સ્ટુડન્ટ તરીકે, રેગ્યુલર નહીં। 12મામાંની પરીક્ષા પાસ કરી છે, પછી ગ્રેજ્યુએશન તો નથી, એને ડિગ્રી આપે, કોઈ ડિગ્રી આપે એ અલગ વાત છે, એને માનદ ડિગ્રી કહેવાય, ભણી મેળવેલી નહીં તમારી જેમ। તો એ ભારતનો સર્વોચ્ચ ખિતાબ ભારત રત્ન જીતી શકે અને હજારો લોકોના દિલ ઉપર આજે રાજ કરે છે વિશ્વમાં મિત્રો, ક્રિકેટનો ગોડ કહેવાય, 12 ધોરણ પાસ છે મિત્રો, એની ક્વોલિફિકેશન શું તમે જોવો છો। પણ ક્વોલિફિકેશન કરતા એનું ડેડિકેશન ટુ હિઝ વર્ક, એના કાર્ય પ્રત્યેનું એનું સમર્પણ એ મહત્વનું છે મિત્રો, અને એ એને ક્લાઇમેક્સ ટોચ ઉપર પહોંચાડે। યુ આર ઓપન અન્ડરસ્ટેન્ડ ધીસ ડેઝ, યુ મેક લાર્જ લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી। પેલા તમે જે કામ ઝડપથી કરી શકતા હો એ કામ કરવામાં તમને વાર લાગતી હોય, યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની। તમે એક વાર કેટલીય બાબતો ચાલુ કરો પણ એમાં જે કઈ પૂર્ણ ન થાય કે ન કરી શકો, ઇફ યસ, જો આ બધાનો જવાબ હા છે તો ધેન ઇટ ગિવ્સ સાઇન ટુ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન, તો તમે ચોક્કસ વિચારજો તમારા મનની અંદર તણાવ છે, તમારી માનસિક સ્થિતિ વિકસિત છે, વિચલિત છે। Then it gives the sign, then better you deal with stress, the less your mental capacity will be affected. તો તમારે એવી રીતે કામ કરવું જોઈએ કે તમારી માનસિક સ્થિતિમાં તમારા શરીરને અને મનને ઓછામાં ઓછી અસર થાય એવું પ્રયત્ન કરો, તો ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ build better strength, resilience and rebalance yourself. નીચેની કવાયતો તમારા માનસિક અને શારીરિક સ્થિતિને રીબેલેન્સ એટલે પુનઃ સંતુલિત કરવામાં મદદ કરશે. If your mental capacity has already started to suffer due to stress, જો તમારી માનસિક સ્થિતિ તણાવને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હશે કે પીડાતા હશો, તો પહેલું જો મિત્રો યાદ રાખજો,
परीक्षा खंड में अने साइंस ना स्टूडेंट ने खरे खरा काम आ गया है प्रैक्टिकल जे साइंटिफिक जे कोई हवा में बात नहीं स्टॉप ओवर थिंकिंग વધારે પડતું વિચારવાનું રહેવાય આ જે નગરી માં મારું નહીં લાગે જ્યાં હસતો હું થાય આ નીટ ની પરીક્ષા માં 720 માર્ક નું પેપર આવે યાર એમાં મારે 50% 11 માં નું યાદ રાખવું 50% 12 માં નું યાદ રાખવું મારે કેવી રીતે ભેગું થાય યાર બે વરો સુધી બધું યાદ રાખવું આ ખોટા ટેન્શન કઈ લેવાની જરૂર નથી મિત્રો સહજ રીતે તમને ભણતા હો એ ભણતા જાવ પછી છે ને જો ઓગા દેખા જાયગા પણ અગાઉથી કાંઈ ક્યું ના હોય ત્યાં આપણે ટેન્શન લેવા માંડીએ તો ઇટ ઇઝ નોટ હેડ ઇટ ઇઝ નોટ પ્રોપર વે હજી આપણે અહીંથી તમને કોઈ વરરાજાને પોકી દીધો હોય ને હાથમાં નાળી અને તલવારને લઈને લગ્ન કરવા જતો હોય ને પછી ગાડીમાં બેહાડે BMW વાળો ભાઈ ભાઈબંધને પૂછે એટલે ઓલા ભાઈના માં તો ખરા ને બે તો ખરા ને નહીં દે કાક આટલું બધું પીરું હવે બોલે હવે અમથી આપણે પણ તો એથી કાંઈ થયું ન હોય ત્યાં શંકા વ્યક્ત કરે વધારે પડતા વિચારો કરે એટલે યોગ્ય નથી કાંઈ અડચણ તો નહીં આવે કાંઈ વિઘ્ન નહીં આવે માનવામાં વાવાઝોડું આવશે ઉડી નહીં જાય હવે આવા વિચારો રો કરવાના હોય જે થવાનું હોય થવાનું જ હોય પણ અગાઉથી એના વિચારો કરીને તમારી ઉર્જા છે ને એને અડધી કરી નાખો પૂર્વ આયોજન એક વસ્તુ છે જ્યારે ખોટા આવા વિચારો છે ને એ બીજી વસ્તુ છે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ જ્યારે તમારા પર કામનું ભારણ છે ને વધવા માંડે ને ધ માઇન્ડ કેન સમટાઇમ ગો ઇન ટુ ઓવર થિંકિંગ ત્યારે તમારું મન છે ને ઘણીવાર વધારે પડતા વિચારો કરવા માંડે એન્ડ યુ કમ ટુ થોટ અને તમે એવા વિચાર પર આવો આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ક્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ તો તમને હું વિચારું છું કે કદી એવી તો સ્વિચ હોય ને આમ કોઈને ફટાફટ કરું અને મારા મન ની અંદર બધા વિચારો આવે ને બધા બંધ કે આપણે હાલ ખોટા ખોટા એવા વિચારો કરતો હોય ઘણી વાર બરાબર ખરેખર વાસ્તવિક જીવનમાં એવું બનવાનું ના હોય એવી કોઈ શક્યતા ના હોય પણ આપણે વિચાર માત્રથી જો વિચાર છે ને મિત્રો એ માણસને ભયંકર અસર કરે એક સજાય આપતા મુજરી હતો અને એ જેલમાં સજા કાટતો હતો પછી એને હાંસીની સજા જજે આપી દીધી અને તારીખ ડેટ ફિક્સ કરી કે ભાઈ આને 25 તારીખે હાંસીના માથે ચડાવી દેવા જજે હવે જજમેન્ટ આપી પછી જજ એક વખત ફાંસીની સજા જાહેર કરે ને મિત્રો પછી એક ફાઉન્ટેન પેન વાપરતા હોય બોલ પેન નો વાપર પછી પેન ની ટાંક હોય તે ટાંક હોય એ ટાંક આમ માંડી હોય પછી એ પેન ને બીજી વખત એ ઉપયોગ ના કરે રેકોર્ડ મારીએ પણ એનો બીજી વખત કારણ કે એનાથી એને ઈશ્વર નું કામ એને હાથમાં લેવું જોઈએ ખરેખર જજ છે ને એ પોતે અંદરથી એવું ફીલ કરતો હોય કે ભાઈ માનવીને મારવાનો મને કોઈ અધિકાર નથી એ ઈશ્વરનો અબાધિત હક છે જિંદગી ઓર મોત ઉપર વાળા કે હાથ મે હે બાપુ મસાઈ બરાબર એ માત્ર ઈશ્વરનો અબાધિત હક છે અને મારે મારા આ સ્થાનને કારણે આ નિર્ણય લેવો પડે છે એનાથી હું દિલગીર છું પણ મારે સત્યનો રાહ અપનાવવો પડે છે એટલે ડાંગ ભાંગી ના કરી દો અને ફાંસીની સજા સુનાવવાની જે વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવી હોય મિત્રો એની અંતિમ ઈચ્છા પૂછવામાં વાજબી હોય તો પછી આપણે ભર શિયાળે કંઈક મારી કેરી ખાવી તેમાં એવો મેળતા જાંબુડા લેતા ન હોય કે એમ મેળ એવું ને વાજબી ઈચ્છા પૂરી કરવામાં આવે કસાબે એવો જઘન્ય અપરાધ કરેલો હતો છતાં એની કીધું પર કુરાન વાંચું છે અને આપવામાં આવેલું મિત્રો તમે આપણે જે ધર્મ પાડતા હોય એ ધર્મ તમે એમ કોઈ એમ કે મારી ગીતાજી વાંચવા છે તો એને આપવામાં આવે એટલે ટૂંકમાં માગણી વાંચવી હોય છે પછી ફાંસીના માથે જ્યારે ચડાવે મિત્રો ત્યારે એ વ્યક્તિને હજારો વિચારો આવતો આગલા દિવસે એ એવું કહે છે કે જ
જલ્લાદ છે જેની નિમણૂક થાય સ્પેશિયલ જલ્લાદ ફાંસીગર જેને કહેવામાં આવે એની સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ થાય આપણે ત્યાં કસા વખતે સ્પેશિયલ એપોઇન્ટ કર્યા હતા ફાંસીગરને એક ફાંસીગર તારા મસીની મુલાકાત વર્ષો પહેલા આવેલી મિત્રો એ ફાંસી નામ માટે ચડાવતા પહેલા કાળું જે કપડું પહેરાવે અને જે આપણે ગાડીઓ ગળામાં નાખી અને પછી હેન્ડલ ખેંચે ને એને ફાંસીગર કહેવાય એ જલ્લાદ કહીએ અથવા ફાંસીગર કહીએ એ ફાંસીગર માત્ર છે એ એના ઉપર જતા પહેલા એ જે ગાડીઓ છે એને માકડમાં પલાવે એવું કહે છે પછી ગાડીઓ છે એના ગળામાં નાખવામાં આવે એ પહેલા એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે આગલી રાતે અને ત્યાર પછી મોટે ભાગે જેટલી ફાંસીઓ આજ સુધીમાં રેકોર્ડમાં છે મિત્રો એનો સમય વહેલી સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય હોય ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય છે ફાંસીનો શ્રેષ્ઠ સમય એવું કહેવાય છે અને અમદાવાદ આખા 24 કલાકના દિવસમાં હિન્દુ ધર્મ પ્રમાણે એ બ્રહ્મ મુહૂર્ત છે મિત્રો ત્યારે શ્રેષ્ઠ આત્માઓ એ આ નવમંડળની અંદર વિચરતા હોય છે એટલે એ સારામાં સારો સમય છે 24 કલાકનો ત્યારે એ સમય દરમિયાન એને ફાંસી આપવામાં આવે ફાંસી આપે ત્યારે જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડિફેન્સના બે એનો વકીલ ડિફેન્સનો વકીલ બે હાજર હોય જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય એક ફિઝિશિયન હોય જલ્લાદ હોય અને આ બધાની હાજરીમાં આ અત્યંત ગોપનીય હાઈલી કોન્ફિડન્શિયલ બાબત હોય મિત્રો કઈ જગ્યાએ આપવાના છે એ ડિક્લેર ન થાય બધી ગોપનીય બાબત હોય પછી એને ફાંસીના માટે લટકાવી દીધા પછી ત્યાં ઉભેલા જે મુખ્ય જજ હોય જેને ફાંસીની સજા સંભળાવી હોય એ વ્યક્તિ ડોક્ટરને ઈશારો કરે એટલે ડોક્ટર માછડા ઉપર જાય જ્યાં લટકતી વ્યક્તિ છે કાળું કપડું ઓઢાયેલું હોય એને ફિઝિકલી અને મેડિકલી ટ્રીટ કરે એને જોવે કે આ વ્યક્તિ ગુજરી ગઈ જ્ઞાનને એના હાથમાં ફોર્મ હોય મિત્રો પેડવાળું સાથે એમાં એ સિમ્પટમ્સ લખી નાખે સિમ્પટમ્સ ઓફ ડેથ મૃત્યુના જે ચિહ્નો હોય એ જણાવે આનું હૃદય બંધ છે વેન્સ બંધ છે એવા બધા જે ફિઝિકલી બાબતો હોય એ એમાં લખી દે અને પછી નીચે પોતાની સાઇન કરે મેડિકલ ઓફિસર એને મૃત જાહેર કરે પછી એને ફાંસીના માછડેથી ઉતારવામાં આવે અંતિમ જજમેન્ટ આપે ફેંસલો આપે ત્યારે એવું વાક્ય લખે મિત્રો ટુ બી હેંગ્ડ ટિલ ધ ડેથ તમે ઘણા ફિલ્મમાં સાંભળ્યું હોય કદાચ ટુ બી હેંગ્ડ એટલે લટકાવી રાખવો ટિલ ધ ડેથ એટલે મૃત્યુ સુધી જ્યાં સુધી એને ડોક્ટર મૃત જાહેર ન કરે ત્યાં સુધી એ ગુનેગાર એ ક્રિમિનલ છે એ ફાંસીના માથે લટકતો છે આવી બધી બાબતો હોય છે પણ એક વાત એ હતી કે ફાંસી સજા આપતા મુસ્લિમને એક વ્યક્તિ સાયન્ટિસ્ટ એમ કીધું મનાનો પ્રયોગ કરવા દે જો માનસિક અસર કેવી હોય મિત્રો એને કોર્ટ પાસે મંજૂરી લીધી કે આમ થાય તમારા ફાંસી તો દેવી જ છે તો હું એના મૃત્યુને વધારે સરળ બનાવું અને એક મારો સાયકોલોજીકલ પ્રયોગ કરવા ઈચ્છું છું જજ સાથે એને વાર્તાલાપ કર્યો જજે એવું કીધું કે એને ફાંસી તો મેં આપી દીધી છે પણ તમારે એની મંજૂરી હું મંજૂરી આપું છું આઈ પરમિશન ગ્રાન્ટેડ પણ એ કેદીની મંજૂરી એ ક્રિમિનલની મંજૂરી તમારે લેવી પડે તો આ કેદી પાસે જાય છે સાયન્ટિસ્ટ અને એને કહે છે કે હું જજને મળી આવ્યો એને એમ કીધું કે તમારા ઉપર મારે પ્રયોગ કરવો છે ફાંસીના માટે તમને લટકાવશે તો કદાચ એવું બને કે તમારી આંખ બહાર આવી જાય તમારી જીભ બહાર આવી જાય કાનમાંથી લોહી નીકળે નાકમાંથી લોહી નીકળે જેવી જીજી વિષા
માણસ એ પ્રમાણેનું આપણું મોત થાય તો એના કરતા હું તમને હાવ સરળ મોત આપું. એ કોબરા છે મારી પાસે ઝેરી સર અતિશય ઝેરી, એનું ઝેર એટલું પોટેશિયમ સાયનાઇડ નો કાપો તો એ ખાલી તમને આમ ડંક મારશે ને એ બધું તમારું પ્રાણ પણ કે ઉડી જશે. બોલો છે મંજુ વાંચીને વાંચને તકલીફ થાય, જીવ જતા વાર લાગશે, તમારા પગ તરફડશે, બહુ તકલીફ પડશે, મૂંઝારો થાય, ગભરામણ થાય, તમારી ઓક્સિજનની નળી ઉપર દબાણ આવશે, શ્વાસ રૂંધાશે, એક સેકન્ડમાં તમારો પ્રાણ નહીં જાય. પેશન્ટ છે આ ભાઈ કેદી છે, સંમત થયો, કઈ વાંધો નહીં, હાલો તો શું છે. એટલે એના પર પ્રયોગ કરવામાં આવ્યો મિત્રો. એ સાયન્ટિસ્ટ જે નક્કી કરેલો દિવસ હતો અને નક્કી કરેલો સમય હાજર થઈ ગયો, એને ફાંસીના માથે લઈ જવાને બદલે બેરેકમાં જ રાખવામાં આવ્યો અને પછી એની સામે કરંડીઓ છે એ ખોલ્યો. ઓલાએ કીધું કે આંખે પટ્ટી બાંધી દો, આંખે કાળી પટ્ટી બાંધી દીધી. પેલા એને સરપ બતાવ્યો, જો આ કોબરા છે ને આમ કરે આમ કરી દે તો ફેણ મારીને ઉભો થયો કોબરા, આપણે મદારી બતાવે એવો. પછી એ કે આ કોબરા અત્યંત ઝેરી કોબરા છે ને એક જ ડંખમાં તારું મૃત્યુ થઈ જાય છે, તને અડશે ને એની એનો દાંત ક્યાં તારું કુ. ઓલાએ જોયું, એને અનકોન્શિયસ માઇન્ડમાં આ વાત વહી ગઈ, કરણીઓ બંધ કરી દીધો, પટ્ટી બાંધી દીધી અને પછી ઓલા સાયન્ટિસ્ટે કીધું તારો જમણો પગ આગળ કર અને અંગૂઠો આમ રાખ, એના ઉપર જો આ ડંખ મારશે, હું અહીંયા કરણીઓ મૂકું છું. કરણીઓ મૂકો, ઓલાને તો આંખે પટ્ટી હતી અને ખિસ્સામાંથી ઢાંકણી કાઢી અને જમણા પગના અંગૂઠા ઉપર મૈલી, એ મૈલી ભેગો જ કેદી ન્યાન્ય પડી ગયો અને ન્યાન્યનું પ્રાણ પણ કે ઉડી વીજ સમય. પછી એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો એની હોજરીમાંથી પોઈઝન નીકળ્યું. મિત્રો વિચાર તો કરો, માનની કેટલી બધી અગાધ શક્તિ છે, એની હોજરીમાંથી પોઈઝન નીકળ્યું, ટાંચણી જ નહીં દીધી, કોગરા તો હતો નહીં. એટલે માનસિક અસર છે જબરદસ્ત કામ કરી જાય તો વધારે પડતું વિચારવું નહીં. સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન તમે તમારા જાતને તમારા મનને કહેતા જ રહ્યો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એ ભાઈ મારે કોઈ અપેક્ષા નથી, અને જે માણસને અપેક્ષા ન હોય એ માણસને રાજા હોય તો ભલે, મિનિસ્ટર હોય તો ભલે, એને શું, તમારે કોઈ માહિતી કઈ જોતું જ નથી, પછી તમને કોઈ કેમ જીતી શકે. અગાઉના આપણા ઋષિ મુનિઓ હતા, એ પ્રજા કલ્યાણના કામ કરતા જંગલમાં રહેતા, એને કોઈ અપેક્ષા જ નથી. મિત્રો પછી એને રાજા હોય તો રાજાને અપેક્ષા હોય સંતાનની, વધારે રાજ્યના વિસ્તાર કરવાની, સોના ચાંદી ઝવેરાત વેલ્થ સંપત્તિની, તો ઈ એને મળવા માટે જાય, એને આશીર્વાદ લઈએ. બાકી જે માણસ અકિંચન છે, જે માણસ કોઈ જાતની ઈચ્છા નથી ધરાવતો, નો એક્સપેક્ટેશન, એ તો અતિશય સુખી જ છે. અને જે કઈ જીવનમાં બનશે અને જ્યારે બનશે ત્યારે જોયું જાય, એને પહોંચી વળીશ, કારણ કે હું આપણે ખોટે ખોટું હેરાન થવાનું. When you think about stressful day that lies in front of you, જ્યારે તમે એમ વિચારો છો આખો દિવસ મારો મુશ્કેલીમાં જવાનો હોય, your thoughts run approximately like this, તમારા વિચારો લગભગ આવા હાલતા હોય, કેવા, oh my god, I have so much to do, અરે ભગવાન મારે કેટલું કરવાનું, મળવાની જરૂર છે, એમાંથી મારે ક્યાંક બહાર કાઢવાનું છે,
I don't know how I am going to do it all. હું જાણતો નથી, જાણતી નથી કે હું આ બધું કેમ કરી શકીશ. I will not even have time to eat. અને મને ખાવાનો સમય નથી. ઘણા મળતો એનો મને મરવાનો સમય નથી. લ્યા હવે મરવાનો સમય ન હોય તો મરી ભાઈ શું થાય? એવી બધું જીવન પાસ ન હોવું જોઈએ મિત્રો. બરાબર, જેમાં આપણને કોઈ સાથે બે ઘડી પ્રેમથી વાત ન કરી શકીએ અને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિ રાખવી તો જીવન નથી મિત્રો. છેવટે પૈસા છે એ તમને શ્વાસ છે, આપ એક શ્વાસ ઉછીનો નહીં આપી શકે. એવું સરસ કોટેશન છે કે પેલા માણસ પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે દિને રાત, એકદમ કામમાં ખૂંપેલો હોય, પરિવાર બાળકો બિચારા જંકતા હોય, મારા પપ્પા કઈ આવશે, મારા પપ્પા કઈ આવશે, એની પત્ની જંકતી હોય, મારો પતિ છે એ મને સમય નથી આપી આવતો. ઘણી વાર અત્યારે પાસ જીવનમાં એવું બન્યું એટલે એ અત્યારના જે બુદ્ધિજીવીઓ છે, જે ફિલોસોફરો છે, એમ કે છે તમે તમારા સ્વજનોને સમય આપો, બીજું કઈ નહીં આપો તો હાલશે, સમય તો આપો, તમારા સંતાનોને થોડો સમય આપો. દાદા દાદી હોય તો બે મિનિટ બે ઘડી સરસ મજાની પાંચ મિનિટ વાત કરી તો દાદાને તમારો સમય જોઈએ, એની પાસે તમારા પૈસા નથી જોતા મિત્રો, એને તમારી કમાણીની કોઈ પેઢી નથી. તમે ગમે એવી મોટી પોસ્ટ ઉપર ગમે એટલા પૈસા કમાતા હો, ઇટ ડઝન્ટ મેટર. મેટર ઇઝ યુ મસ્ટ હેવ ટુ ગીવ ધ ટાઈમ એન્ડ ધ લવ, તમારી ઉષ્મા, તમારો પ્રેમ, તમારો સમય, એની એને જાણતા હોય. એન્ડ basically the day hasn't even started but you are already in a tease. આવો તો વિચારતા હો પણ હજી તો ખરેખર તો સમય દિવસ સમી નો થયો, ક્યાં તો આપણે ભયંકર વિચારો કરી લીધા. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks here. અને તમે હું મનને મનમાં એવું વિચારો મતલબ આ બધાય કામ હું પૂરા કરી લઈશ પછી હું કેવો થાકી જઈશ, કેવો કંટાળી જઈશ, પણ ભાઈ પેલા ચાલુ તો કર. This frantic thoughts start weakening your energy. જો આવા તરંગી વિચારો છે ને એને કારણે તમારી ઉર્જા છે ને વીક બને, નબળી બને, અને એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓન્લી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે સામાન્ય ઉર્જા હોય ને આપણા જીવનમાં જે એ અડધી જ થઈ જાય, અને એ અડધી ઉર્જા સાથે આપણે કામ શરૂ કરીએ એટલે આપણી સફળતા છે એની શક્યતા 50% ઘટી જાય મિત્રો. Then, when you end up settled at the end of day, જ્યારે તમે દિવસના અંતે કોઈ કામ પૂરું કરો, you seem to have proved that you were right all along. ત્યારે તમને એવું લાગે કે હું સાચો હતો. You had a dreadful day and you feel physically drained. તમારો દિવસ ભયંકર યાતનામાં પસાર થયો હોય અને તમે પીડાતા હો. હકીકતમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, સહજ રીતે જીવાય, સહજ રીતે ભણાય. ભલે આપણે એવું નથી કહેતા કે તમારે 24 કલાક વાંચવું જ જોઈએ, એવું નથી મિત્રો. જીવનમાં બીજા કેટલાય કૌશલ્યો છે, બીજા કેટલાય કામ છે જે આપણે સાથે સાથે કરવા જોઈએ. ભણવું તમારું મુખ્ય ધ્યેય છે, અભ્યાસ એ તમારો પ્રમુખ અથવા મુખ્ય હેતુ છે, પણ એની સાથે સાથે સામાજિક જવાબદારી, મમ્મી પપ્પા, દાદા દાદી, દીદી, નાનો ભાઈ એના પ્રત્યેની જે તમારી રિસ્પોન્સિબિલિટી છે એ પણ આપણે ભૂલવી ન જોઈએ. ખાલી માત્ર ભણી લે એ કઈ પૂરતું નથી મિત્રો. ભણતરની સાથે ગણતર એટલે કે વિવેક બુદ્ધિ, શીર નીરનો વિવેક એ પણ વ્યક્તિમાં હોવો જરૂરી છે. પછી
then when you end up settled, right, you know, get pachi jao. In order to have the maximum energy available at the start of the busy day, तमारे जरे व्यस्त दिवस के अंदर तो शुरू करो त्यार तमारी ऊर्जा चाहिए सब की उच्चतम कक्षा हो. I have no expectation and I will deal with whatever happens, many happens. मने कोई अपेक्षा नहीं. मारे कोई पासे की कहीं झंडी नहीं ले हो. सहजे मिले सो दूध बराबर माग लिया सो पानी धरार लिया सो रक्त बराबर गोरख मिला वाणी धरार कोई नहीं है. अति सर्वत्र वर्जये संस्कृत में उक्ति चिन्हित हो अति नो हमेशा त्याग करो धरारती नहीं सहजे मिले सो दूध बराबर इनकी कीमत बहुत वधारे हो सहज भाव बढ़ी है. एंड मारे कोई अपेक्षा नहीं. I will deal with whatever happens. जे कहीं जीवन में बन से इन साथे हूँ जो ही ले से समय है. And आ तमारा जीवन नो मंत्र बना. You will notice how your body start relaxing at the thought of no expectation. जरे तमे यो विचार करो ना कि हमारे कोई अपेक्षा नहीं थी भाई. हूँ कोई नहीं पासे कोई अपेक्षा रखतो नहीं थी. मारा तो ये था ही करो जो. त्यारे तमे जो तमे कितनी हड़वा समझो. This relaxation tell you that you have just stopped yourself from wasting valuable energy. And in a kind of tame tamara sharir ni khub j kimti urja che ene bagadti atkavsho. You will feel clamber mentally and emotionally as consequences. And parinam swarup mansik ane lagni ni drishtiye tame khub j saro anubhav karsho. હવે સેલ્ફ હિપ્નોસિસ એટલે મોહ નિદ્રા આત્મ સંમોહ સ્વયંને સંમોહિત કરે. સંમોહન એક વિદ્યા છે મિત્રો જેને હિપ્નોટિઝમ કહેવામાં આવે. જે તમારા મન ઉપરનો સંપૂર્ણ કબજો છે એ હિપ્નોટાઇઝ કરનાર વ્યક્તિ છે પ્રોફેસર એ લઈએ અને તમારે તમારા મનને એકદમ એક્ટિવ કરે. ઘણી વખત કોલેજમાં કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આવા શિબિર થતી હોય છે ત્યાં સાયકિયાટ્રી મનોવૈજ્ઞાનિક મનોચિકિત્સક કોઈ આવે અને અથવા તો એવો પ્રોફેસર હોય જે હિપ્નોટિઝમની વિદ્યા જાણતો હોય એ તમને હિપ્નોટાઇઝ કરે જેથી તમારી યાદ શક્તિ વધે. તો સેલ્ફ હિપ્નોસિસ સ્વયં સંમોહિત થવું. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ઓફ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. જો તમને માનસિક તણાવ હોય એમાંથી તમારે મુક્ત થવું હોય તો આ સ્વયં સંમોહિતની વિદ્યા છે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરત કરો. ઇટ બીકમ્સ ઈઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. જો તમારી આંખ બંધ કરશો ને તો એ વધારે સરળ થશે. કેવી રીતે? સેન્ટર બેક ચેર ક્લોઝ યોર આઈઝ. એ ખુરશીમાં બેહીને તમારી આંખ બંધ કરો. Start counting backwards from 99% undi ganatri 99 thi 70 hudyao minus એટલે તમારું મન છે ને એમાં ઓલી ઓલી સીધી ગણતરી તો આપણને કરવો પડે આવડે 1 2 3 4 5 6 7 8 9 10 પણ 10 9 8 7 5 6 4 3 2 1 એમ બોલવું તો તમારે વિચારવું પડે અને મનને ત્યાં કામે લગાડવું પડે કોન્સન્ટ્રેટ કરવું પડે. પછી Now count down from 69 to 30. પછી 79 થી 30 સુધી આવો. While imagining walking down the step of the beautiful staircase. અને ત્યારે એવી કલ્પના કરો કે એક સુંદર મજાની સીડી છે જાજમ પાથરે. સરસ મજાની ગાલીચા પાથરે. લાલ જાજમ હોય રેડ કાર્પેટ જે છે એના ઉપર હું હાઈડો જાઉં છું. Walking down step of the beautiful staircase, feel yourself walking down in the time with your breathing. અને એની સાથે તમારા શ્વાસોશ્વાસને મિલાવતા જાઓ. કલ્પના સરસ કરવાની. See the beautiful grand staircase stretched ahead of you. અને જેમ તમે આગળ આવ્યા જાઓ એમ તમારી આગળ આગળ સીડી હાલતી જાય. તમે પગ મૂકો ત્યાં રસ્તા થતો જાય એવી કલ્પના કરો. તો ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ ધ એફર્ટલેસ એઝ પોસિબલ. એનો
મતલબ ઈ કે તમારી પ્રગતિ છે ને ઈ પ્રયત્નહીન છે, તમારે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી મિત્રો, પણ આપણું કોન્સન્ટ્રેશન છે ઈ રાખવાની જરૂર છે. કાઉન્ટડાઉન ફ્રોમ 29 ટુ 0 પછી 29 થી 0 સુધી આવો અને ત્યારે એવી કલ્પના કરો કે તમે અતિ ભવ્ય લિફ્ટમાં બેઠા છો, એ લિફ્ટ તમને ઉપર લઈ જાય છે અને એમાં એક પારદર્શક લિફ્ટ છે જેમાં તમે આરપાર જોઈ શકો છો. એન્ડ સ્ટોપ્ડ લિફ્ટ એઝ લાર્જ એઝ રૂમ. એ લિફ્ટ કેવી છે? રૂમ જેટલી મોટી છે. કાર્પેટેડ વિથ વ્યૂ ઓફ ધ લેન્ડસ્કેપ આઉટસાઇડ. એમાં સરસ મજાની લાલ જાજમ પાથરેલી છે. બહારની બાજુ તમે સુંદર મજાના દ્રશ્યો, પહાડો, હરિયાળી, વૃક્ષો, પક્ષીઓ ઉડતા હોય, કલરવ કરતા હોય, એવા સુંદર મજાના ઝરણા વહેતા હોય, આવું દ્રશ્ય તમે જોવો છો. અને વોચ ડિક્રીઝિંગ નંબર એલોંગ વિથ યોર બ્રીથ. તમારા શ્વાસ સાથે જે નંબર છે એ ઘટાડતા જાવ, ઝીરો સુધી આવો. એઝ યુ એરાઇવ એટ ઝીરો ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર ધ રૂમ. જેવા તમે ઝીરો ઉપર આવો એટલે લિફ્ટ જે ઉપર જતી હોય ને સ્ટોપ થઈ ગઈ, અને સ્ટોપ થઈને લિફ્ટ છે એનો દરવાજો છે એ સેન્સર વાળો છે, એની મેળે ખુલી ગઈ અને તમે તમારો પગ મૂકો છો અને એન્ટ્રી મારો જ ભાઈ. એન્ડ ધેટ ઇઝ ધ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. રૂમ એવો છે તમને જે ફર્નિચર ગમતું હોય એમાં પહેલેથી જ લગાડેલું છે તમારી પસંદગી. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ ઇન ધ ઇટ એન્ડ ટોટલી પ્રાઇવેટ. એની અંદર જેટલી વસ્તુ છે એ તમારી માનીતી વસ્તુ છે, પસંદગીની છે, અને તમારી એકલાની જે પ્રાઇવેટ. ફાઇન્ડ ધ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. આ રૂમની અંદર એક ખુરશી ઉપર બેસી જાઓ અને આરામનો અનુભવ કરો. રિમેન ધેર ઇઝ ઇન યોર ઇમેજિનેશન અનટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, ધેન ઓપન યોર આઈઝ અગેન. જ્યાં સુધી તમે તરોતાજા ન થાવ, તમે આરામનો અનુભવ ન કરો ત્યાં સુધી એમ ખુરશીમાં બેઠા રહ્યો. આ પણ એક માનસિક અવસ્થા છે મિત્રો. અહીં સુધી આપણે રાખી આગળનો પાઠ પછીના પીરિયડમાં ચલાવશું. એમ દરમિયાન તમે આના સ્પેલિંગ છે એક વખત જોઈ લેજો મિત્રો, બરાબર. તબ તક કે લીએ સુરક્ષિત રહીએ, અપને આપકો હોમવર્ક ને સંમિલિત રખીએ, ઇસકે સાથ સાથ દૂસરી જિમ્મેદારિયાં ભી નિભાતે રહેંગે. યહીં ઉમેદ કે સાથ મેં આપકા ઇંગ્લિશ ટીચર શ્રીષ ભટ્ટ આપસે વિદા લેને કી અનુમતિ ચાહતે હુએ નમસ્કાર, જય હિંદ.